હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ક્રિસ્પી પોટેટો ફિંગર. એની સાથે આપણે બે ડીપ સોસ બનાવીશું, એક વ્હાઈટ અને રેડ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં મેં 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. એને આપણે સરખી રીતના ધોઈ અને કુકરમાં 2-3 જેટલી વિસલ વગાડી લઈશું આપણે, જેથી સરસ એવા બટાકા બફાઈ જશે. ધીમા ગેસે આપણે કુકર મૂકી દઈએ. જ્યાં સુધી બટાકા બફાય ત્યાં સુધી આપણે વ્હાઈટ સોસ અને રેડ સોસ બનાવી દઈએ. વ્હાઈટ સોસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેન લઈશું. એમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 1.5 ચમચી જેટલો મેદાનો લોટ એડ કરીશું અને ગેસ આપણે ધીમો જ રાખીશું. આપણે મેદાના લોટને આપણે સરખી રીતના શેકીશું. જો ઘી તમને ઓછું લાગે તો તમે વચ્ચે થોડી થોડુંક આપણે ઘી એડ કરતા રહીશું. તમે જોઈ શકો છો કે ઘી ઓછું લાગે છે, તો આપણે ફરી 1-2 ચમચી જેટલો ઘી એડ કરીશું જેથી સરસ એવો લોટ શેકે જાય. હજુ પણ ઓછું લાગે છે મને ઘી, તો હું ફરી એડ કરીશ. પહેલેથી બહુ ઘી એડ કરી દઈશું તો સોસમાં બહુ ઘી લાગશે, એટલા માટે આપણે જોઈએ એટલું જ પ્રમાણમાં આપણે ઘી લઈશું. તમે જોઈ શકો છો કે મેદાના લોટ સરસ એવો શેકી ગયો છે, એકદમ હલકો ફૂલકો. જ્યાં સુધી લોટ થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું મેદાના લોટને. ત્યારબાદ આપણે એમાં થોડું થોડું દૂધ એડ કરીને આપણે એકદમ થોડું લિક્વિડ જેવા ફોર્મમાં લાવીશું સોસને. આપણે જેટલી થિકનેસ જોઈએ એ પ્રમાણે આપણે દૂધ એડ કરીશું. હું 1.5 ચમચી મેદાના લોટમાં આશરે 3 વાડકી જેટલું દૂધ એડ કરું છું. પછી જો તમને વધારે લિક્વિડ સોસ જોઈએ તો તમે એ પ્રમાણે દૂધ વધારે એડ કરી શકો છો. હજુ પણ થોડું થીક છે એટલા માટે હું ફરી 1 વાડકી જેટલું દૂધ એડ કરી લઈશ. તમે જોઈ શકો છો સરસ એવું થઈ ગયું છે લિક્વિડ. તમારે અંતથી પણ વધારે સોસ પાતળો જોઈએ તો તમે હજુ પણ 1 વાડકી જેટલું દૂધ એડ કરી શકો છો. ત્યારબાદ હું એમાં 2 ચીઝ ક્યુબ છીણીશ અને સોસને આપણે વ્હાઈટ સોસને એકદમ ચીઝી બનાવીશું. જો તમને ચીઝ વધારે જોઈએ તો તમે 2ની જગ્યાએ 3 ચીઝ ક્યુબ પણ એડ કરી શકો છો જેથી વધારે ચીઝી લાગશે. અત્યારે હું 2 ચીઝ ક્યુબ એડ કરું છું. હવે આપણે કન્ટિન્યુઅસ હલાયા રાખીશું જેથી ચીઝ સરસ એવી મેલ્ટ થઈ જાય. અને આ સોસ બનાવતી ઘડી આપણે કન્ટિન્યુઅસ એને હલાવતા રહીશું જેથી પેનમાં ચોંટી ના જાય. જો ચોંટી જશે તો જે બરીલાની ફ્લેવર આવી જશે આપણા સોસમાં, એટલે આપણે કન્ટિન્યુઅસ એને હલાયા રાખીશું. તમે જોઈ શકો છો કે ચીઝ એ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે એકવાર ટેસ્ટ કરી લઈશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, બીકોઝ ચીઝમાં પણ મીઠું હશે એટલે એ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે. હવે આપણે રેડ સોસ બનાવીએ. રેડ સોસ બનાવવા માટે આપણે 1 ચમચી જેટલી લસણ અને લાલ મરચાંની પેસ્ટ એડ કરીશું અને 3-1 ચમચી જેટલી આપણે વ્હાઈટ મલાઈ એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું. એટલે આપણે 1 સોસ આપણે ચીઝી અને બીજો સોસ આપણે થોડું સ્પાઇસી રાખીશું જેથી વ્હાઈટ સોસ એ ચીઝી ફ્લેવરમાં થશે અને આપણો જે રેડ સોસ છે એ થોડું સ્પાઇસી ફ્લેવરમાં થશે. તમે જોઈ શકો છો. જો તમને લાગે કે હજુ થોડુંક ક્રીમી કરવું હોય તો આપણે હજુ વધારે 1 ચમચી જેટલી ક્રીમ એડ કરીશું. અને બીજી 1 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું. અને બંનેઓને સરખી રીતે મિક્સ કરી લઈએ અને કન્ટિન્યુઅસ આપણે હલાવી લઈએ. તો તૈયાર છે આપણો રેડ સોસ પણ.
તમે જોઈ શકો છો સરસ એવી કન્સિસ્ટન્સી છે. આપણે બટાકા મેશ કરી લઈશું બાફી ગયા પછી. સરસ એવા બફાઈ ગયા છે, આપણે એને મેશ કરી લઈએ. ત્યારબાદ હું એમાં એક ચમચી જેટલા ધાણા એડ કરીશ. ત્યારબાદ એક ચમચી જેટલા હું સંજર પાવડર એડ કરીશ. એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ. તમે એમાં બ્લેક મરી પેપર પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ હું 2 ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કરીશ. મારા બટાકા બહુ થીક બફાયેલા છે, બહુ ઢીલા નથી થઈ ગયા, એટલે મને 2 ચમચી ઓકે છે. જો તમને એવું લાગે કે બટાકાનું બેટર બહુ ઢીલું થઈ ગયું છે તો તમે એ પ્રમાણે કોર્નફ્લોર વધારે એડ કરીને એકદમ આપણે થીક બેટર બનાવવાનું છે, જેથી આપણા જે આપણે પોટેટો ફિંગર બનાવીશું એ ક્રિસ્પી રહેશે. એટલા માટે આ બેટર બહુ ઢીલું ના હોવું જોઈએ. જો તમને લાગે કે તમારે હજુ પણ કોર્નફ્લોરની જરૂર છે તો તમે એ પ્રમાણે વધારે એડ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું થઈ ગયો છે બટાકાનો બેટર. હવે આપણે એમાંથી ફિંગર કરી લઈશું. થોડુંક જેટલું આપણે લઈશું અને આપણે એને હાથથી આમ વણી લઈશું. તમે જોઈ શકો છો તો સરસ એવા ફિંગર જેવું થઈ જશે. આવી જ રીતે આપણે બધા કરી લઈએ. બહુ પતલા નહીં કરવાના, જો બહુ પતલા કરીશું તો એટલી મજા નહીં આવે, એટલા ક્રિસ્પી નહીં થાય. એટલે આપણે થોડી જાડી જ ફિંગર રાખીશું અને એને હાથથી જ કરી લઈશું. હવે આપણે એક પેનમાં તેલ મૂકી દઈશું ફ્રાય કરવા માટે. તમે જોઈ શકો છો કે બધી આપણે રેડી થઈ ગઈ છે. હવે આપણે 1 બાય 1 એડ કરીને એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તેલ થઈ ગયું છે, હવે આપણે એડ કરી દઈએ. આપણે ધીમા ગેસે જ તળીશું જેથી એકદમ ક્રિસ્પી બી થાય અને સરસ પણ લાગશે. હવે આપણે ટર્ન કરી લઈએ. તમે જોઈ શકો છો એક સાઈડ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. આવી જ રીતે આપણે બધી બેચમાં ઉતારી લઈશું. અત્યારે હું 3 થી 4 જેટલા એડ કરું છું. એક સાથે બધા નહીં એડ કરતી, જો એક સાથે આપણે બધા એડ કરીશું તો એ એકબીજાને અથડાઈને તૂટી જશે આપણી ફિંગર, એટલે આપણે થોડા થોડા એડ કરીશું. તમે જોઈ શકો છો સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ એવી એકદમ ક્રિસ્પી આપણી પોટેટો ફિંગર રેડી છે. એને આપણે સર્વ કરીશું. આપણે જે 2 સોસ બનાવ્યા હતા, એ એક આપણો રેડ સોસ જે આપણો થોડો સ્પાઇસી સોસ છે અને બીજો આપણો સોસ છે જે વ્હાઈટ, જે આપણો ચીઝી સોસ છે. તમે જોઈ શકશો કે એ ચીઝ એડ કર્યા પછી એ સોસ થોડો થીક થઈ ગયો છે અને જે આપણને ફોર્મમાં જોઈતું હતું એ ફોર્મમાં જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હાઈટ ડીપ આપણું રેડી થઈ ગયું છે. તો તૈયાર છે આપણી ક્રિસ્પ પોટેટો ફિંગર વિથ 2 ડીપ, વ્હાઈટ સોસ એન્ડ રેડ સોસ. પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.